રાજ્યમાં સૌથી વિશાળ જિલ્લો કચ્છને માનવામાં આવે છે. કચ્છમાં આવેલા દસેય તાલુકાની આગવી ઓળખ છે. ત્યારે આજે આપણે વાત કરવાની છે કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા પંથકની. વરસાદ બાદ અહીં સમસ્યાઓનું રાફડું ફાટી નીકળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કચ્છના નખત્રાણામાં ભારે વરસાદ પછી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે, તેમ છતાં કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી. નખત્રાણા એટલે બારડોલી નહીં પણ ઢગલા બંધ સમસ્યાઓનું બીજું નામ છે. ત્યારે ભુજથી 50 કિલોમીટરના અંતરે આવેલ નખત્રાણા ગામની ન્યૂઝ ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. નખત્રાણામાં રખડતા ઢોર, ગંદકી, તૂટેલા રસ્તાઓ, ટ્રાફિક, ગટર, સફાઈ સહિતની સમસ્યાઓ મામલે અવારનવાર રજૂઆતો છતાં પણ અહીંનું ગ્રામ પંચાયત તંત્ર નિષ્ક્રિય હોવાનું લોકો કહી રહ્યા છે. નખત્રાણાની કેટલીક સમસ્યાઓનો તો દાયકાઓથી ઉકેલ આવ્યો નથી, ત્યારે વર્તમાન સમયમાં પણ ઢગલાબંધ સમસ્યાઓ સતાવી રહી છે. નખત્રાણામાં ગામમાં રખડતા ઢોરોએ માઝા મૂકી છે અને નાના બાળકો અને વૃદ્ધોને ઈજાઓ પહોંચાડે છે. આવા રખડતા ઢોરોને તાકીદે પાંજરામાં પૂરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ભારે વરસાદ પછી નખત્રાણામાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે. દેવકીનગરના રસ્તાઓ તો નામો નિશાન નથી રહ્યો. વિરાણી રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. ગંગા બજારનો રોડ બિસ્માર બન્યો છે. રસ્તા પર પાલર પાણી વહેતા ધૂળના ઢગલા જમા થયા છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ડીડીટીનો છંટકાવ કરવામાં આવતો નથી. સમસ્યાઓની વચ્ચે લોકો જીવન જીવી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી નહીં પણ અહીં તો ગંદકીના કારણે ગામમાં 4-5 જગ્યાએ મોં પર રૂમાલ બાંધીને માસ્ક પહેરીને ચાલવાની ફરજ પડે છે. એટલી હદે તો ગટરના પાણી નીકળે છે. ગટર લાઇન રિપેરિંગ કરાતી નથી. જ્યાં જુઓ ત્યાં ગાંડા બાવળ નજરે પડે છે. રસ્તા પર જાળી કટિંગ કરાય તે પણ જરૂરી બને છે. નખત્રાણાની ટ્રાફિક સમસ્યા પણ સતાવી રહી છે. મેઇન બજાર, વથાણ ચોક, બસ સ્ટેશન પાસે આડેધડ ઉતારો તથા હાથ લારી શાકભાજીવાળાના કારણે ટ્રાફિક થતો હોય છે. તો બીજી તરફ સમયાંતરે નાની મોટી ચોરીના બનાવો પણ બની રહ્યા છે. એટલે પોલીસ કડક વલણ અપનાવે તે જરૂરી બન્યું છે. નખત્રાણાથી પાવરપટ્ટી વિસ્તારમાં ખાનગી વાહનો બેરોકટોક દોડે છે. પોલીસે આ મામલે કડક બનવું જ જરૂરી છે. ત્યારે આજે ન્યૂઝની ટીમ દ્વારા નખત્રાણાના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે અનેક સમસ્યાઓ લોકોએ વર્ણવી હતી. ભારે વરસાદ પછીની હાલત અત્યંત દયનીય બની જવા પામી છે. નખત્રાણાની બારડોલી ગણવામાં આવે છે, પરંતુ અહીં તો બારડોલી જેવું કશું પણ દેખાતું નથી. માત્ર સમસ્યાઓનો ધોધ જોવા મળે છે તે એક હકીકત છે. ગામની 32,000ની વસ્તી છે, તેની સામે જોવા જઈએ તો સુવિધાઓ મળતી નથી. વર્ષોથી નગરપાલિકાની માંગ છે, તેમ છતાં માત્ર ને માત્ર સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવે છે. આ ઉપરાંત પાયાના પ્રશ્નો પણ અનેક છે, તેમ છતાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. નખત્રાણા તાલુકો એટલે ખેડૂત પ્રધાન આખો તાલુકો છે અને એટલા માટે જેને બારડોલીનું આપવામાં આવી છે. પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે જે મેઘ રાજાની જે મહેરબાની છે અને એના લીધે જે વરસાદ ભરપૂર પડ્યો છે, પરંતુ જે પાક નુકસાની થઈ છે એનો હજી સુધી પણ કોઈ વળતર ખેડૂતોને આપવામાં આવી નથી. એની સાથે સાથે પૂરા રસ્તાના ધોવાણ થઈ ગયા છે અને એનાથી વધુ એક બાજુ તાલુકો આખો ખેતી પ્રધાન તાલુકો છે અને બીજી બાજુ આડેધડ જ્યાં મન ફાવે ત્યાં ગૌચર જમીન હોય કે પડતર જમીન હોય, વીજ પોલ અને વીજ લાઇન અને આ જે આર્થિક સદ્ધર કંપનીઓ જે મોટી મોટી પવન ચક્કી ધરાવનાર કંપનીઓ છે એ આડેધડ પોતાના ભારતીય જનતા પાર્ટીના અમુક જે લોકો છે એને સાથે રાખી, કોન્ટ્રાક્ટરોને સાથે રાખી, નાના ખેડૂતોને ધાક ધમકી કરી અને રસ્તાની ખેતરની વચ્ચે રસ્તો કાઢી અને જ્યાં એમને મન ફાવે ત્યાં કને એવી અનેક જગ્યાએ અમારી પાસે રજૂઆત છે અને અમે વારંવાર જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ કે ભાઈ નખત્રાણા તાલુકો જે કેવો વધુ પડતો ખેતી પ્રધાન તાલુકો છે ત્યારે અહીંયા કને તમને પવન ચક્કી જે લગાડવી હોય તો આટલો મોટો આ આપણો દરિયા કિનારો છે, આટલો મોટો રણ છે, ત્યાં કને તમને મન ફાવે એટલું તમે પવન ચક્કી લગાડો, અમને અમારો કોઈ વિરોધ નથી. પણ પ્રોપર જે નખત્રાણા તાલુકામાં જ્યાં મન ફાવે ત્યાં કને તમે આડેધડ જે પવન ચક્કીની જે મંજૂરી આપો છો અને એની સાથે સાથે જે એલાઇનમેન્ટ વગર વીજ પોલ અને વીજ લાઇન જે નાખવાની તમે મંજૂરી આપો છો એનો સદંતર અમે વિરોધ કરીએ છીએ અને ભવિષ્યમાં આવી જગ્યા ઉપર કોઈ એવી કોઈ જગ્યા ઉપર આ વીજ પોલ અને વીજ લાઇન ન નાખવામાં આવે એવી અમારી તંત્ર પાસે રજૂઆત છે. રોડ ધોવાઈ ગયા છે, આપ સૌ પણ જોઈ શકો છો કે અત્યારે વરસાદ પડી છે અને રોડ ધોવાઈ ગયા છે એટલે આ ભ્રષ્ટાચાર પણ ઉજાગર થયો છે. મેઘરાજાની મહેરબાની થઈ કચ્છમાં વરસાદ તો થયો, પરંતુ આ જે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ જે મિલીભગત કરીને આ રોડ આપ જ્યાં જાઓ ત્યાં આપ પણ જોઈ શકો છો કે રોડની અંદર કોઈ મોટા પથ્થર નાખેલા ન હોય, પરંતુ આ રોડ તૂટી ગયા છે એમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે મોટા મોટા પથ્થરો નાખેલા છે. એટલે
ભ્રષ્ટાચાર કરેલો છે, ખરેખરી કોન્ટ્રાક્ટરો ઉપર ફરિયાદો થવી જોઈએ અને તાત્કાલિક રોડ છે એ રિપેરિંગ થવા જોઈએ, જેથી જનમાનસ અવર જવર કરી શકે, પોતાના કાર્યો કરી શકે, બીમારીમાં દવાખાને પહોંચી શકે એવી વ્યવસ્થા સરકારને ગોઠવવી જોઈએ. આ સરકારમાં કમનસીબી છે આ પ્રજાની કે જે છેલ્લા આજે એક મહિનાથી આ વિસ્તારની અંદર કોઈ લોકો ચાલી નથી શકતા, એમના વાહનો નથી ચાલી શકતા, અને મોંઘામાં મોંઘો વેરો, મોંઘામાં મોંઘા ટેક્સો, એક પણ વાહન કોઈ ટેક્સ વગર રોડ ઉપર ભારતમાં ક્યાંય ચાલતો નથી. એ આજે રોડમાં વાહનોની હાલત શું થઈ છે? ટોલ ટેક્સ વગર એક પણ વાહન ચાલી નથી શકતો. આજે રોડ ઉપર વાહનોની હાલત શું થઈ છે? સમગ્ર વિસ્તારના આગેવાનો ખાડા પૂરવાની યોજનામાં પડી ગયા છે. અને સ્માર્ટ રોડોની વાત કરનારી સરકાર, આજે ગરીબ માણસ દવાખાના સુધી જઈ નથી શકતો, છકડા જઈ નથી શકતા, ટ્રેક્ટરો ચાલી નથી શકતા. આજે આ બારડોલી જેવા નખત્રાણાની હાલત આ થઈ છે, જેનું નામ બારડોલી છે. ખરેખર ગામડાના રોડો કરતાં પણ બદતર ગામની વ્યવસ્થા થઈ છે. અને સરકારી તંત્ર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં એ લાગી ગયો છે. આજે સરકારના તંત્રને અહીંયા ટ્રેક્ટરોથી અને જીસીબીઓથી આ તમામે તમામ ગામની શેરીઓને રિપેરિંગ કરવી જોઈએ. પણ ખરેખર ક્યાં છે? અમે જ્યારે આ વિસ્તારમાં આ રામનગરીની મુલાકાત આજે લીધી છે, તો વિચાર કરો કે આ વિસ્તારમાં વાહનો પણ નથી આવી શકતા. તો આ ગરીબની મુશ્કેલીઓ નિવારવા માટે તંત્રએ આગળ આવવું જોઈએ એવી અમારી માંગણી છે. આ વખતે સંપૂર્ણ ગુજરાતમાં અને ખાસ કરીને નખત્રાણામાં કુદરતની ખૂબ મહેરબાનીથી ખૂબ સારો વરસાદ થયો. આશરે 250-260% જેવો વરસાદ થવાને કારણે સતત એક મહિના સુધી વરસાદ રહેવાના કારણે ખેડૂતોના જે પાક વાવ્યા હતા એ પણ નષ્ટ થઈ ગયા. અને આજની સુધી ગવર્મેન્ટે હજી સુધી કોઈ તંત્રને આળસ ઉડી નથી, કામગીરી સર્વેની ચાલુ કરી નથી, અને કરી છે તો એ મોટા મોટા અમુક ગામડાઓમાં થોડી થોડી કામગીરી ખાલી બતાવવા પૂરતી અને કામગીરી કરે છે. ખરેખર આ તાત્કાલિક સર્વે કરી અને જે પણ ખેડૂતોને જે નુકસાની છે એનો હેક્ટર દીઠ 25,000 જે ગવર્મેન્ટ કહે છે એ પ્રમાણે તાત્કાલિક એ લોકોને વળતર મળે, જેનાથી કારણે એ લોકોને ફરીથી વાવણી કરવામાં મદદરૂપ થઈ શકે. કારણ કે એકવાર વાવણી કરી છે એનામાં સંપૂર્ણ રીતે એ લોકો ખેડૂતો ફેલ થયા છે. એમનો રામમોલ અને અમુક એરંડા, કપાસ અને દાડમના પાકને પણ ખૂબ મોટો નુકસાન થયો છે. આ બગાયત ખેતીને પણ ખૂબ મોટો નુકસાન થયો છે. ત્યારે તાત્કાલિક ખેડૂતોને સહાયરૂપ બને આ સરકાર, તાત્કાલિક આ લોકોને સહાય કરે અને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને બીજી વાર જે વાવણી કરવી છે એના માટે તાત્કાલિક મદદરૂપ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે સરકાર પાસે. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.